અગાઉ સીએમના પ્રોગ્રામમાં રોકાઈ એમ્બ્યુલન્સ થકી મહિલાને અમદાવાદ ન લઈ જઈ શકાય ત્યારે હવે સગવડ થતા તેને અમદાવાદ ખસેડાઈ હતી ત્યારે તેનું અમદાવાદ ખાતે મૃત્યુ નિશ્ચિત હતું તો જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હાલમાં જ થોડા સમય અગાઉ ગાંધીધામની મહિલાનો અકસ્માત થયેલો અને આ મહિલાને તાત્કાલિક અમદાવાદ લઈ જવાની હતું, પરંતુ તે દિવસે સીએમ કચ્છના પ્રવાસે હોતા તમામ એમ્બ્યુલન્સ સીએમના કાર્યક્રમમાં રોકાયેલી હોવાથી આ મહિલાને તાત્કાલિક બહાર ન લઈ જઈ શકાય। આ મહિલાને ગાંધીધામથી ભુજ રિફર કરવામાં આવી હતી, પરંતુ સવારથી સાંજ સુધીમાં એમ્બ્યુલન્સ હાજર નહીં હતી અને ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં એક જ આઈસીયુ એમ્બ્યુલન્સ છે અને તે પણ સીએમના પ્રોગ્રામમાં રોકાયેલી હતી અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પણ આ કાર્યક્રમમાં રોકાયેલી હોવાથી આ મહિલાને તાત્કાલિક અમદાવાદ રિફર કરી શકાઈ ન હતી। ત્યારે આ મહિલાને મોડી સાંજે અમદાવાદ મોકલાતા આ મહિલાનું અમદાવાદ ખાતે મૃત્યુ નિપજ્યું હતું। અમદાવાદના ડોક્ટર્સે જણાવ્યું હતું કે જો આ મહિલાને વહેલી તકે અમદાવાદ લઈ આવવામાં આવી હોત તો તેની સારવાર થઈ શકત, ત્યારે આ મહિલાના મોતની જવાબદાર ફક્ત ને ફક્ત ભુજની અદાણી હોસ્પિટલ છે તેવું રફિકભાઈ મારા દ્વારા જણાવાયું હતું અને રફિકભાઈ પોતાના વકીલની સલાહને લઈ અને અદાણીના જવાબદારો સામે ફરિયાદ પણ કરવાના છે તેવું તેઓએ જણાવ્યું હતું। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। પાંત્રીસ વર્ષની મહિલાનું ગાંધીધામ એક્સિડન્ટ થયેલ, ગાંધીધામથી ભુજ રિફર કરેલ, ત્યારે રાતથી કરીને સાંજ સુધી એને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપેલ નહીં, ત્યારે મેં સત્તાવાળાને પૂછ્યું, એમણે એમ કીધું કે એમ્બ્યુલન્સ અમે સીએમના કોનવેમાં મોકલેલી છે, એક જ આઈસીયુવાળી સી જો એ લોકો પાસે એમ્બ્યુલન્સ હોય ને એ પણ જો સીએમના સાર સંભાળ મોકલતી હોય, નગરપાલિકા પૂછે નગરપાલિકાની પણ આઈસીયુવાળી એમ્બ્યુલન્સ ત્યાં હતી, બીજી પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ત્યાં હતી, તો શું ખાલી ફક્તના સીએમના સાર સંભાળ માટે ત્યાં એમ્બ્યુલન્સ મોકલી, એ મહિલાને સાંજે મોકલવામાં આપ્યું, ત્યાં અમદાવાદ પહોંચતા અમદાવાદમાં એ મહિલાનું મૃત્યુ થઈ ગયું છે। આ હું એના ડૉક્ટરોથી મેં વાત કરી, તમે કીધું કે જો મહિલાની તમે વહેલી પહોંચાડી હોત તો તેનું સારવાર થઈ શકત, તો આ મોત થઈ એની જવાબદાર ફક્ત ને ફક્ત આ અડાણી સંચાલિત હોસ્પિટલ છે, કેમ કે હું આ લોકોના વહીવટી અધિકારી ઉપર હમણાં આજે જ ફરિયાદ કરવાની તજવીજમાં છું ને બધું વાત પણ થઈ ગઈ છે, મારા વકીલથી સાંજે ફરિયાદ પણ કરવા જઈ રહ્યો છું। ફક્ત ગરીબોને મારવા માટે આ હોસ્પિટલ જ છે હું એમ કહું છું, કેમ કે કોઈ સાર સંભાળ ગરીબને સાંભળવાનો હોસ્પિટલમાં કોઈ છે જ નહીં, ફક્ત ને ફક્ત પૈસા કેમ કમાવા, મા કાર્ડમાં, અમૃતમ યોજનામાં, બીજી રીતે ફક્ત કમાવા, સરકાર પાસેથી ભંડોળ લેવું, ફોકિયા પાસેથી ભંડોળ લેવું, અડાણી આ જે હોસ્પિટલ ચલાવે છે એનો એસોસ એટલે જે ખર્ચો એને કરવો પડે, જે પૈસા એને રોકવા પડે સમાજસેવામાં, એ રૂપિયાથી હોસ્પિટલ ચલાવવાનો બદલે આ હોસ્પિટલમાં એ લોકો કમાઈનો જરીઓ ગોતી રહ્યા છે, ગરીબ માણસનું કોઈ સાંભળવાનું છે નહીં। આ હું પહેલાં પણ કીધું છે ને હમણાં પાછો કહું છું કે આ કતલખાનો છે, કેમ કે તમે આ અહીંયા ન્યુરોસર્જનની વ્યવસ્થા નથી, જ્યાં એક્સિડન્ટ થાય છે 70% પેશન્ટ અમદાવાદ રિફર કરવા પડે છે, એ પેશન્ટ 70% મૃત્યુ પામે છે, તો તમે અહીંયા ન્યુરોસર્જન લઈ આવી શકો છો, અહીંયા ટ્રોમા સેન્ટર લઈ આવી શકો છો, બે બે વખત ટ્રોમા સેન્ટરનું ઓપનિંગ થયું, રજૂઆતો કરી કંઈ થાકે છતાં ટ્રોમા સેન્ટર ચાલુ કર્યું નથી, અગર આજે ટ્રોમા સેન્ટર હોય તો હું કહું છું આમાંથી 50% પેશન્ટ બચી જાય, કેમ કે અમદાવાદ 6-6 કલાક એમ્બ્યુલન્સ પણ કેવી તમે જો બીજી લઈ આવે છે ભાડાવાળી એમ્બ્યુલન્સની હાલત જો તમે, એ પેશન્ટ 6 કલાક પહોંચી શકતું નથી, આ પેશન્ટો મરે છે, તો ફક્ત ને ફક્ત આ લોકોની જવાબદારીથી મરે છે, અહીંયા ટ્રોમા સેન્ટર, અહીંયા ન્યુરોસર્જન, અહીંયા સારી એમ્બ્યુલન્સની વ્યવસ્થા હોવી જોઈએ, જો આ વ્યવસ્થા ન થતી હોય તો અડાણી હોસ્પિટલ ખાલી કરી દેવી જોઈએ, ફક્ત ફક્ત ગરીબોને મારવા માટેની હોસ્પિટલ નહીં ચલાવું, ને આજે હું સાંજે કાયદેસર કાર્યવાહી કરવા જઈ રહ્યો છું આ લોકોના વિરુદ્ધમાં।